गुड मॉर्निंग, जय श्री कृष्ण मित्रों। आज आप इंग्लिश ग्रामर नो टॉपिक जे घणा बधा टॉपिक नो समूह छे अने जे धोरण 9 तथा 10 मां आपणे खूब ज उपयोगी छे ते टॉपिक आपणे एडिटिंग द टेक्स्ट, एटले के एमां 8-9 आपणे ग्रामर ना अलग अलग टॉपिक शीखवाना होय छे। तो खरेखर एडिटिंग द टेक्स्ट अथवा करेक्टिंग ध अंडरलाइन वर्ड्स आवुं आपणुं टाइटल छे। तो मित्रों, आपणे आ टॉपिक शीखता पहेला आपणे आ टॉपिकनी अंदर केटली वस्तु इन्क्लूड छे, केटला ग्रामरना अलग अलग पॉइंट आवे छे तेनी आपणे पहेला डिस्कस करी लईए, त्यारबाद आपणे अलग अलग टॉपिक छे ए डिटेलमां अभ्यास करीशुं। तो मित्रों, खास याद राखजो के आ टॉपिक छे ए धोरण 10માં 3 માર્કનો પૂછાય છે અને આગળ જતાં પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આમાં ઘણા બધા ટોપિક છે એ આવરી લેવાયા છે। तो एडिटिंग में मुख्य वस्तुओं कई कई आवे छे, तो अहीं मैं लिस्ट करेलू छे 9 जेटली अलग अलग आइटम्स, एटले के 9 जेटला टॉपिकनू लिस्ट करेलू छे, जेमां सौ प्रथम से आर्टिकल्स। तो मित्रों, आर्टिकल्सनो टॉपिक आपणे घणो समय पहला आपणे शीखी गया, जे एन थ आपणे डिटेल में जोयुं हतुं। त्यारबाद मित्रों, बीजो टॉपिक से इनडेफिनेट प्रोनाउन्स, एटले के अनिश्चित सर्वनाम, जेनो आपणे आजे अभ्यास करीशुं। नंबर 3 છે રિલેટિવ એડવર્બ્સ। રિલેટિવ એડવર્બ્સ છે આપણે આના પછીનો ક્રિયા વિશેષણ ઉપર આધારિત છે તે આપણે ત્યારબાદ જોશું। નંબર 4 છે રિલેટિવ પ્રોનાઉન્સ, એ પણ ખૂબ જ ઉપયોગી ટોપિક છે જે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શનમાં આવરી લેવાય છે, જે આપણે ટોપિક આના પછી નેક્સ્ટ નંબર 4માં શીખીશું। નંબર 5 છે ફ્રેઝ પ્રીપોઝિશન, એટલે કે નામયોગી અવયવ ઉપર આધારિત છે, શબ્દ સમૂહરૂપી નામયોગી અવયવ, પ્રીપોઝિશન જેવો જ છે ટોપિક। ત્યારબાદ છે કન્જક્શન્સ, કન્જક્શન એટલે સંયોજકો, સિન્થેસિસ મિત્રો આપણે શીખી ગયા છીએ। ત્યારબાદ છે અધર ગ્રામેટિકલ આઇટમ્સ, એટલે કે બીજા નાના નાના પોઈન્ટ્સ છે તેમાં આપણે અધર ગ્રામેટિકલ આઇટમ્સમાં આવરી લેવાયા છે। નંબર 8 છે પ્રીપોઝિશન્સ, એટલે કે જુદા જુદા 30-35 જેટલા પ્રીપોઝિશન્સનો ઉપયોગ અને તેના એક્ઝામ્પલ છે આપણે તે ટોપિકમાં શીખીશું। અને લાસ્ટ છે હોમોફોન્સ અથવા હોમોનેમ્સ જેને કહેવાય છે, હોમોફોન્સ એટલે કે એક સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો જેનો અર્થ છે એ અલગ અલગ હોય છે, તો એ આપણે લાસ્ટ ટોપિક છે જે આપણે એડિટિંગ ધ ટેક્સ્ટમાં આવરી લઈશું। તો મિત્રો, આજે આપણે સૌપ્રથમ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ટોપિક નંબર 2, જે એડિટિંગમાં આપણે આર્ટિકલ્સ બાદ આવે છે। આર્ટિકલ્સ આપણે સમજાઈ ગયું છે, તો આપણે આજે આપણે શરૂઆત કરીશું ઇનડેફિનિટ પ્રોનાઉન્સ। ડેફિનિટ એટલે નિશ્ચિત થાય અને ઇનડેફિનિટ એટલે અનિશ્ચિત થાય, તો ટાઇટલ છે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, એટલે કે અનિશ્ચિત સર્વનામો। અનિશ્ચિત એટલે કે જેમાં નિશ્ચિતતા પણ નથી, એ અર્થમાં આપણે અનિશ્ચિત એવો શબ્દ થાય છે। અને આમાં જુદા જુદા 8-10 એવા આપણે પ્રોનાઉન્સ શીખવાના છે જે આપણે એડિટિંગમાં ખૂબ જ ઉપયોગી છે। સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું, પહેલો વહેલો વર્ડ છે ALL। હવે ઓલ શબ્દથી આપ બધા ખૂબ જ વાકેફ છો, કારણ કે આપણે રોજ બરોજની વાતચીતમાં ઓલનો ઉપયોગ કરતા હોય છે। ALL એટલે થાય બધા, અહીંયા અર્થ પણ લખેલ છે મેં, ઓલ એટલે બધા। હવે ઓલનો ઉપયોગ ક્યાં કરવાનો છે? આપણે એડિટિંગમાં કોઈ જગ્યાએ અંડરલાઇન આપેલી હોય, એડિટિંગ પેરેગ્રાફમાં પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે, તો મિત્રો 3-4 વાક્યો સ્વરૂપે એક પેરેગ્રાફ આપેલો હોય છે। આ પેરેગ્રાફમાં જ્યાં આપણે એરર હોય, એટલે કે જ્યાં એડિટિંગ, જ્યાં આપણે સુધારો કરવાનો હોય, ત્યાં નીચે અંડરલાઇન આપેલી હોય છે, એટલે આ ટોપિકનું બીજું નામ એવું પણ છે કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ। લીટી દોરેલા ભાગને સુધારો, અને તમારે ખાસ યાદ રાખવાનું છે કે એક્ઝામમાં આ પ્રકારનો પેરેગ્રાફ પૂછાય તો એનો આન્સર સ્વરૂપે તમે પેરેગ્રાફ લખો, તો ડાયરેક્ટ આન્સર લખવાના નથી। રીરાઇટ એટલે કે આખો પેરેગ્રાફ તમારે ફરીથી લખવાનો હોય છે, જ્યાં તમે સુધારો કરો છો ત્યાં બ્લેક અથવા બ્લુ પેનથી તમારે અંડરલાઇન કરવાની હોય છે, એટલે ખ્યાલ આવી જાય કે અહીં આપણે એડિટિંગ અથવા કરેક્શન કરેલું છે, જેને આપણે કરેક્ટિંગ ધ અંડરલાઇન પાર્ટ્સ અથવા વર્ડ્સ કહી શકીએ। તો પેરેગ્રાફમાં જ્યાં ક્યાં ઓલ મૂકવું, કોઈ જગ્યાએ ઓલ આવતું હોય અને એને બદલે બીજું કોઈ ઇન્ડિપેન્ડન્ટ પ્રોનાઉન વાપરેલું હોય, તો ખરેખર ઓલ આવતું હોય એ શા માટે આવતું હોય, ઓલનો ઉપયોગ ક્યાં થાય છે, એ બે વસ્તુ આપણે સમજવી પડે। ઓલ મુકાય છે તો શા માટે મુકાય છે અને ઓલનો ઉપયોગ કઈ રીતે થાય છે। તો અહીં બે ટોપિક લખેલા છે ઓલની અંદર, કે ગણી ન શકાય અને ગણી શકાય તેવા નામ સાથે વપરાય છે।
गणी न सकाय एटले के अनकाउंटेबल नाउन्स अने गणी सकाय एवा एटले के काउंटेबल नाउन्स। नाउन्स तमे घणो समय पहेला सातमा धोरणथी शीखता होस, नाउन्स एटले के नाम, एमां गणी सकाय तेवा अने गणी न सकाय तेवा नाम आपतो होय। एक एक्जाम्पल आपी दो, गणी न सकाय तेवा एटले के कोई प्रवाही होय आपणे एने अनकाउंटेबल गणी न सकाय तेवुं नाम कही शकीए। कोई व्यक्तिनी वात करीए, विद्यार्थी हो तो काउंटेबल नाउन कही शकाय, गणी शकाय। तो आ ओलनो उपयोग बे जग्याए थाय छे, गणी शकाय तेवा अने गणी न शकाय तेवा। હવે કઈ રીતે આગળ જોઈએ, તેની સાથે ગણી શકાય તેવા નામનું બહુવચનનું રૂપ આવે છે। એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો ઓલનો ઉપયોગ થયેલો હોય તો ઓલ પછી જે શબ્દ આવતો હોય તો તે ગણી શકાય તેવું નામ હોય તો તે બહુવચનમાં હોવું જોઈએ, ખાસ યાદ રાખવાનું। ફોર એક્ઝામ્પલ, ઓલ સ્ટુડન્ટ્સ આર હેપી ટુડે। અહીં મેં બીજું લખેલું હોય કાંઈ, ફોર એક્ઝામ્પલ સમ, તો આપણે બરાબર એની કાળજી રાખીને જોવાનું કે ઓલ પછી આવતો શબ્દ છે એ કાઉન્ટેબલ નાઉન્સ છે તો સ્ટુડન્ટ્સ ગણી શકાય તેવું છે, અને બહુવચન નામ છે એટલે આપણે તેની સાથે ઉપયોગ કરેલો છે ઓલ। તો આવી રીતે ઓલનો ઉપયોગ થાય છે। ત્યારબાદ બીજું આપણું આવે છે, બીજું અને ખૂબ જ અગત્યનું એવું ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ છે, એ છે ઈચ। ઈચની સાથે બીજું મેં આપેલું છે એવરી, ઈચ ઓબ્લિક એવરી, અને બંનેનો અર્થ થાય છે દરેક, દરેક। હવે એનો ઉપયોગ ક્યાં થાય છે આપણે જોઈ લઈએ, તો કે ઈચ છે એ નિશ્ચિત સમૂહમાંથી પ્રત્યેક એવા અર્થમાં વપરાય છે। કોઈ નક્કી કરેલો વર્ગ સમૂહ એમાંથી દરેક, દરેક એટલે તમે સમજી શકો કે હું ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ હોય કે દરેક વિદ્યાર્થીઓએ આ ટોપિક ફેરબુકમાં લખવાનો છે, એટલે એમાં બેઠેલા બધા આવી ગયા, દરેક સમૂહમાંથી દરેક, એવો અર્થ થાય છે। ત્યારબાદ એવરી, એવરી એટલે આપણે દરેક એટલે દરેકની સંધિ છૂટી કરો ગુજરાતી મુજબ તો દર પ્લસ એક, દરેક। અને એવરી તમે લ્યો એવરી સ્ટુડન્ટ્સ એટલે આખો સમૂહ ઇન્ક્લુડ થઈ જાય, સમગ્ર સમૂહમાંથી નિશ્ચિત નહીં, સમૂહ ઓલ એટલે એવરી। બંને સાથે નામ કે ક્રિયાપદ એક વચનમાં જ વપરાય છે, એની સાથે નામ આવે કે ક્રિયાપદ આવે એ આપણે ખાસ કાળજી રાખવાની છે, તે સિંગ્યુલર એટલે કે એક વચનમાં જ હોય છે। બીજી ખાસ અગત્યની બાબત કે ઈચ પછી ઓફ આવી શકે છે, જો આવે જ છે એવું નથી કહેતો હું, આવી શકે છે, ઈચ પછી ઓફ આવવાની શક્યતા હોય છે, પરંતુ એવરી પછી ક્યારેય ઓફ આવતું નથી, એવરી ઓફ એવું હોતું નથી, ઈચ ઓફ આવી શકે છે। એટલે ટોપિકમાં લખેલ છે ઈચ પછી ઓફ આવી શકે છે, એવરી પછી ઓફ આવતું નથી। એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે એવરી સ્ટુડન્ટ, જો અહીં સ્ટુડન્ટ છે એ એક વચન વાપરું છે, એવરી સ્ટુડન્ટ શુડ વિયર યુનિફોર્મ, દરેક વિદ્યાર્થીએ અથવા બધા જ વિદ્યાર્થીઓએ યુનિફોર્મ પહેરવો જોઈએ। અને બીજું એક્ઝામ્પલ છે ઈચ ઓફ, તો ઈચ પછી ઓફ આવ્યું છે, જોઈ શકો સબ, ઈચ ઓફ ધ બોયઝ આર રેગ્યુલર, એટલે કે દરેક વિદ્યાર્થીઓ નિયમિત છે એવું આપણે કહી શકીએ। તો મિત્રો આ થઈ ગયું ઈચ અને ઓફનું એક્ઝામ્પલ, ક્લિયર। હવે આપણે ત્યારબાદનું જે સમ અને એની, સમ આપણે ઘણી વખતે બોલતા હોઈએ છીએ, જે ગણિતનો સમ નહીં, અહીં SOME, સમ એટલે કે થોડું પણ થાય, કોઈ પણ થાય, કેટલુંક પણ થાય, અહીં આપણે સમ અને એની બે સાથે લીધેલા છે, સમ અને એની એટલે કોઈ અથવા કઈ, એની એટલે કઈ। સમનો અર્થ થોડું થોડા પણ થાય છે, લિક્વિડ સંદર્ભમાં વપરાવવામાં હોય ત્યારે થોડું પાણી એટલે સમ વોટર આવું કહી શકીએ આપણે। સમ હકાર એટલે કે વિધાન વાક્યમાં જ વપરાય છે, નકારમાં વપરાતું નથી। એનીનો ઉપયોગ નકાર તેમજ પ્રશ્નાર્થ વાક્યમાં થાય છે, ફરીથી આપણે યાદ રાખવું હોય તો કે સમ હકારમાં અને બાકીના બે પ્રકાર વિધા નકાર અને પ્રશ્નાર્થમાં આવે એની, ફરી પાછું સમ હકારમાં વપરાય છે, એની છે એ નકાર અને પ્રશ્નાર્થમાં વપરાય છે। જોઈએ એક્ઝામ્પલ વન, આપણે જોઈ શકીએ છીએ ઇઝ ધેર એની વોટર ઇન ધ જગ, જગમાં થોડું પાણી છે, અહીં આપણે ઉપયોગ કર્યો એનીનો, તો એનીનો અર્થ પણ અહીંયા થોડું એવો આપણે લિક્વિડ સંદર્ભમાં છે એટલા માટે એવો કર્યો,
હવે એ જ વાક્યનો આપણે જવાબ આપીએ. યસ ધેર ઇઝ સમ, તો આ વાક્ય હકાર થઈ ગયું, હકારમાં આપણે સમનો ઉપયોગ કર્યો. પાછું એને નેગેટિવમાં લઈએ, નો ધેર ઇઝન્ટ એની, તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પહેલું અને ત્રીજું એક્ઝામ્પલ છે એ આપણે, પહેલું એક્ઝામ્પલ છે પ્રશ્નાર્થ છે એટલે આપણે એમાં ઉપયોગ કર્યો એનીનો, બીજું એક્ઝામ્પલ છે એ હકાર છે એમાં આપણે ઉપયોગ કર્યો સમનો, ત્રીજું એક્ઝામ્પલ છે એ નેગેટિવ છે નકાર છે એટલે એમાં પણ આવ્યું એની. તો નકાર અને પ્રશ્નાર્થમાં આપણે એની મૂકીએ છીએ, હકારમાં આપણે સમ મૂકીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ સમ અને એનીમાં, તો સમ ગણી શકાય તેવા નામ સાથે આવે ત્યારે તે બહુવચનમાં આવે છે. ગણી શકાય તેવું નામ હોય ને સમ હોય તો તેની સાથે બહુવચન હોય છે, પરંતુ ગણી ન શકાય તેવું નામ હોય તો તેની સાથે તે એકવચનમાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ, ધેર ઇઝ સમ પેટ્રોલ. આની આપણે સ્પેસિફિકેશન સમજૂતી આપી, ગોટાળો થાય નહીં. ગણી ન શકાય તેવું નામ એટલે પેટ્રોલ, એટલે એની સાથે આપણે આવ્યું એકવચન. મિત્રો ખાસ યાદ રાખજો, ઇઝ મૂક્યું એટલે એકવચન. ગણી ન શકાય તેવું નામની સાથે સમનો ઉપયોગ થયો એટલે આપણે ધેર ઇઝ આવ્યું. હવે ગણી શકાય તેવું નામ બહુવચનમાં, તો ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, સમ આર, અહીં સમ આપેલું છે અને અહીં બહુવચન દર્શાવવા માટે આર છે, અહીં પણ સમ આપેલું છે અને એની સાથે આર છે, કારણ કે વિદ્યાર્થીઓને આપણે ગણી શકીએ છીએ એટલે જ આપણે લખેલું છે. ગણી શકાય તેવા નામ સાથે આવે ત્યારે તે બહુવચનમાં આવે, સ્ટુડન્ટને આપણે ગણી શકીએ છીએ તેની સાથે આવ્યું તો એ બહુવચનમાં આવ્યું, ગણી ન શકાય તેવા નામ સાથે આવે એટલે કે પેટ્રોલ, કેરોસીન, ઓઇલ, ડીઝલ તેની સાથે આવે ત્યારે તે એકવચનમાં આવે. ક્લિયર? આ થઈ ગયું સમ અને એની. ત્યારબાદ ઘણી વખતે આપણે જોઈએ છીએ કે વાક્યમાં સમ વન, સમ બડી અવર્થ થયેલો હોય તો એ વ્યક્તિને ધ્યાનમાં રાખીને છે. જેવી રીતે સમને એનીનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે પાછળ સમ બડી અને સમ વન લાગી જાય તો એ વ્યક્તિ માટે આવે છે. અને તેના પછીની વાત કરીએ આપણે તો સમથિંગ અને એનીથિંગ, તો સમથિંગ અને એનીથિંગ જ્યારે આવે ત્યારે આપણે કાળજી રાખવાની છે કે ત્યારે એ વસ્તુના સંદર્ભમાં તેનો ઉપયોગ થયેલો હોય છે. તો મિત્રો આ આપણે ઇન્ડેફિનિટ પ્રોનાઉન્ટમાં આપણે ત્રીજું આપણે જોયું, ત્યારબાદ આપણે હજુ પણ આગળ ઘણા બધા સર્વનામો છે તેનો આપણે અભ્યાસ આગળ આપણે કરીએ છીએ. તો મિત્રો આપણે જે આગળ વાત કરતા હતા કે આના સિવાયના પણ આપણે ઘણા બધા અનિશ્ચિત સર્વનામો છે, જે પૈકી આપણે ત્રણ જેટલા જોયા. નંબર ચારથી આપણે શરૂઆત કરીએ. નંબર ચોથું છે વન, વન એટલે ઓ એની વન, જે આપણે ડિજિટ તરીકે લઈએ તો એક એવો અર્થ થાય છે, પરંતુ અહીં આપણે ઇન્ડિપેન્ડન્ટ પ્રોનાઉનમાં જોઈએ તે અનિશ્ચિત સર્વનામોની યાદીમાં આપણે વનને જોઈએ તો કોઈ પણ એક એવો અર્થ થાય છે. દરેક વ્યક્તિ માટે વપરાય છે, દરેક વ્યક્તિ, આપણે એમ કે વન ઇઝ એટલે કોઈ પણ એક પર્ટિક્યુલર, દરેક વ્યક્તિમાં તેનો સમાવેશ થઈ જાય. તેની સાથે એક વચનનું ક્રિયાપદ આવે છે. હવે સ્વાભાવિક છે, વન એટલે ખુદ આપણે જાણીએ છીએ કે વનનો અર્થ એક થાય એટલે તેને આપણે એક વચનની સાથે જ વાપરી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ, વન શુડ બી ફેથફુલ ટુ હિઝ કન્ટ્રી, એટલે કે અહીં કોઈ પણ એક, જે બધા નામ તો લાગુ પડે છે પણ ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિને કીધું છે કે વન શુડ બી ફેથફુલ ટુ હિઝ કન્ટ્રી, બધાએ કોઈએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવું જોઈએ, કોઈ પણ એ પોતાના રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવું જોઈએ, પછી તે કોઈ પણ હોય એને લાગુ પડે. બીજું એક્ઝામ્પલ, વન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇઝ હેપીનેસ ઓર અનહેપીનેસ, એટલે વનના અર્થમાં આપણે કહીએ કે વન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇઝ હેપીનેસ, એટલે કોઈ પણ પોતાની સુખ અથવા ખુશી, પોતાના સુખ અને દુઃખ માટે કોઈ પણ વ્યક્તિ પોતે જ જવાબદાર છે. એટલે અહીં કોઈ પણ અથવા કોઈ એક વ્યક્તિ માટે આપણે વનનો ઉપયોગ કર્યો. ત્યારબાદ મિત્રો જોઈએ નો બડી, નો વન અને નન. ખાસ યાદ રાખજો કે નન છે તે વારંવાર પૂછાતું હોય છે. નો બડી, નો વન અને નન, ત્રણે ત્રણનો અર્થ થાય છે કોઈ પણ નહીં. એટલે નહીં શબ્દ આવી ગયો, આપણને ખ્યાલ આવી ગયો, પણ જેનો અર્થ આપણે નેગેટિવ સ્વરૂપે આપણે કરશું તો ઉપયોગ ક્યાં થશે? તો કે નો બડી, નો વન અને નન, આ ત્રણેય નો બડી
एटले व्यक्ति आवी गयो शब्द। आ त्रणे त्रण शब्द व्यक्ति माटे वपराय छे। बीजी वात करीए, हकार वाक्य में नकार अर्थ में वपराय छे। वाक्य हकार होय पण एनो मीनिंग आपणे नेगेटिव स्वरूपे कोईने केवो होय। हकार वाक्य केवो होय, क्रियापद हकारनुं होय अने नकार अर्थमां आपणे एनो मीनिंग लेवो होय त्यारे आपणे नोबडी, नो वन के नननो उपयोग करीए छीए। तेनी साथे एक वचननुं क्रियापद आवे छे। आपणे वात करीए एम के एक वचन माटे ते वपराय छे, जेम के नोबडी इज इमोर्टल इन ध वर्ल्ड। दुनियामां कोई व्यक्ति छे ए अमर नथी। इमोर्टल एटले अमर, मोर्टल एटले जे नाशवंत छे। दुनियामां कोईपण व्यक्ति छे ई अमर नथी। एटले वाक्य हकार छे कारण के आगळ ई ज आव्युं छे, पण एना नेगेटिव स्वरूपे आपणे केवुं छे एटले आपणे नोबडीનું કીધું। બીજો એક્ઝામ્પલ, નન કેન ડિફીટ યુ અનલેસ યુ સરેન્ડર। જ્યાં સુધી તું સરેન્ડર ન કરી લે ત્યાં સુધી તને કોઈ હરાવી શકે નહીં। તો અહીંયા પણ આપણે તેને નકાર અર્થમાં હકાર વાક્યમાં ઉપયોગ કરેલો છે। કેન આવેલું છે, કેન નોટ નથી આવેલું, એના પરથી ખ્યાલ આવી એક વાક્ય છે એ હકાર છે। મિત્રો, ત્યારબાદનું આપણે ઇન્ડેફિનેટ પ્રોનાઉન આપણે આગળ જોઈએ તો નથિંગ। વારંવાર આપણે બોલતા હોઈએ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ। તો નથિંગ આવી રહ્યા તમે આગળ આવી ગયું, નથિંગ એટલે કંઈ પણ વસ્તુ અથવા કંઈ જ નહીં, કોઈ જ વસ્તુ નહીં, એવું નકાર અર્થમાં દર્શાવવા માટે આપણે નથિંગનો ઉપયોગ કરીએ છીએ। ફર્સ્ટ એક્ઝામ્પલ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, તો એની સાથે આપણે ઇઝ મૂકેલું છે, હકાર ક્રિયાપદ સાથે ઉપયોગ કરવાનો। બીજો એક્ઝામ્પલ એ, હી કેન ગીવ યુ નથિંગ એઝ હી ઇઝ પુઅર, તે ગરીબ છે તેના કારણે તે તને કંઈ પણ વસ્તુ આપી શકશે નહીં। તો અહીં નથિંગ એટલે કંઈ જ નહીં, આઈ હેવ નથિંગ એટલે મારી પાસે કંઈ નથી, એવો અર્થ આપણે થાય છે। ત્યારબાદ મોસ્ટ આઈએમપી વાત આવે છે હવે, લિટલ અને અ લિટલ। અહીં બે સર્વનામો છે, પહેલું છે લિટલ અને બીજું અ લિટલ। લિટલ અ લિટલ, ખૂબ થોડું અને નહીવત, આવા બે અલગ અલગ અર્થ એના થાય છે। પહેલાં આપણે પ્રાઇમરી ચર્ચા કરી લઈએ બંનેની, કે બંને શબ્દો ગણી ન શકાય તેવા નામ માટે વપરાય છે, અનકાઉન્ટેબલ નાઉન્સ અથવા ગણી ન શકાય તેવા નામ માટે વપરાય છે। બીજી વાત કરીએ કે લિટલ એટલે નહિવત, નકાર અર્થમાં વપરાય છે। લિટલ એટલે નહિવત, અહીં લખેલું છે લિટલ એટલે નહિવત, તે નકાર અર્થમાં વપરાય છે, એટલે આપણે યાદ રાખવું છે કે લિટલ નકારમાં વપરાય છે, અ લિટલ છે એને વિરોધાભાસ આવશે। એક્ઝામ્પલ પહેલાં લિટલના જોઈ લઈએ આપણે, ધેર ઇઝ અ લિટલ ટી ઇન ધ પોટ। પોટ એટલે કે ચાનું જે પ્યાલા જેવું હોય છે તેમાં થોડી ચા છે। આઈ કેન નોટ ડ્રિંક ઇટ, હું તેને પી શકીશ નહીં, એટલે આમાં આપણે નેગેટિવ આવી ગયું, આપણે સાબિત થઈ ગયું કે લિટલનો ઉપયોગ નકાર વાક્યમાં આપણે કરીએ છીએ નેગેટિવ મિનિંગમાં। બીજું કે તેને સાથે જે શબ્દ આવ્યો નાઉન આવ્યું, ટી આવ્યું, ટી ટી છે એને ગણી શકાય નહીં, અનકાઉન્ટેબલના છે, એટલે લિટલ છે એ ગણી ન શકાય તેવા નામ સાથે અને નકારમાં। હવે અ લિટલ એટલે થોડુંક, તે હકાર અર્થમાં વપરાય છે। લિટલ નકારમાં અને અ લિટલ છે એ હકારમાં। કઈ રીતે? ધેર ઇઝ અ લિટલ પેટ્રોલ ઇન ધ સ્કૂટર, સ્કૂટરમાં થોડું પેટ્રોલ છે। આઈ કેન ટેક ઇટ ઓનલી ટુ ધ નિયરેસ્ટ પેટ્રોલ પંપ, હું તેને નજીકના પેટ્રોલ પંપ સુધી લઈ જઈ શકીશ, બરાબર? તો આમાં ક્યાંય નોટ આવ્યું નથી, એટલે આપણે ક્લિયર થઈ ગયું કે લિટલ છે એ નકારમાં અને અ લિટલ છે એ હકારમાં। લિટલ હોય તો એની સાથે નેગેટિવ વાક્ય કોઈને કોઈ જોડેલું હોય છે, અ લિટલ છે તે પોઝિટિવ મિનિંગમાં હકાર વાક્યમાં તે લઈ શકીએ છીએ। તો આ લિટલ અ લિટલ ખાસ યાદ રાખવાનું છે, આપણે બંને લિક્વિડમાં આવી શકે છે, પરંતુ લિટલ છે એ નકાર અર્થ સૂચવે છે અને અ લિટલ છે એ હકાર અર્થ સૂચવે છે। તેના જેવું જ જો લિટલ અ લિટલ યાદ રાખ્યા પછી આપણે નેક્સ્ટ આપણે જોઈએ અ ફ્યુ અને ફ્યુ। વારંવાર આવા શબ્દો પૂછાય છે જેમાં અર્થ સેમ લાગે છે પણ ગોટાળો થાય છે, તો આપણે સિમ્પલ યાદ રાખવાનું, લિટલ અ લિટલ યાદ રહી જાય, લિટલ નકાર, અ લિટલ હકાર, એવી જ રીતે આપણે યાદ રાખવાનું છે ફ્યુ અને અ ફ્યુ, એટલે થોડુંક અથવા થોડાક, આ બંને સર્વનામો ગણી શકાય તેવા નામ સાથે આવે। હવે યાદ રાખવાનું છે કે આને આપણને આગળનું જે શીખા એ ગણી ન શકાય તેવું લિટલ અ લિટલ, અને ફ્યુ અ ફ્યુ છે એ ગણી શકાય તેવા નામ, અ ફ્યુ છે એ હકારમાં વપરાય, આપણે આગળ જોયું હતું અ લિટલ છે એ હકારમાં આવ્યું હતું, અ લિટલ ને અ ફ્યુ બે હકારમાં, અ લિટલ છે એ
लिक्विड साथ अफ्यूस एना सीवायना शब्दों से फ्यूस ए नहींवत अर्थ मैं नकार में वपराय लिटल नकार में फ्यू नकार में अ लिटल हकार अ फ्यू हकार एक्जाम्पल आई हेव अ फ्यू रूपीज इन माय पॉकेट એટલે મારા ખિસ્સામાં થોડાક પૈસા છે. વી કેન બાય સમથિંગ ટુ ઇટ, આપણે ખાવા માટે થોડું વસ્તુ ખરીદી શકીએ છીએ. હકાર મિનિંગ આવ્યો એટલે અ ફ્યુ આવ્યું. અ ફ્યુ હકાર અને રૂપીઝ ગણી શકાય તેવું નાઉન, એટલે આપણે અ ફ્યુનો ઉપયોગ કર્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફ્યુ પીપલ કેન રીચ ધ એજ ઓફ 100 નાવે ડેઝ. નેગેટિવ મિનિંગમાં આપણે વાપરું કે ખૂબ ઓછા લોકો, ખૂબ ઓછા લોકો કેન રીચ પહોંચી શકે છે ધ એજ ઓફ 100 નાવે ડેઝ. 100 વર્ષની ઉંમરે ખૂબ ઓછા લોકો પહોંચી શકે છે. નેગેટિવ એટલે કોઈ પહોંચતા નથી, બહુ ઓછા લોકો પહોંચે છે, પહોંચી શકતા નથી, એ મિનિંગમાં આપણે નેગેટિવમાં ફ્યુ લીધું. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે, લિટલ અ લિટલ અને ફ્યુ અ ફ્યુ વારંવાર આપણે એક્ઝામમાં એડિટિંગમાં પૂછાય છે, કરેક્ટિંગ ધ એરર્સમાં હોય છે, તમારે ખાસ કાળજી રાખવાની છે. ત્યારબાદ આપણે જોઈએ લાસ્ટ નંબર 9, ધ રેસ્ટ. ધી રેસ્ટ એટલે બધું જ અથવા બાકીનું, બાકી વધેલું. હવે મિત્રો ધ રેસ્ટ છે સર્વનામ, તે સર્વનામ સિંગલ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ઉપયોગ ઓછો થતો હોય છે, તેની સાથે બીજા આપણે આગળ જે શીખ્યા તે ઇન્ડિફિનિટ પ્રોનાઉનનો ઉપયોગ થતો હોય છે. ધ રેસ્ટ પછી નામ આવતું નથી, ક્લિયર થઈ ગયું, ક્યાં નાઉન આવતું નથી. જો નાઉન લખવું હોય તો ધ રેસ્ટ ઓફ એટલે કે ધ રેસ્ટ ઓફ પછી નાઉન આવી શકે છે. ખાસ યાદ રાખવાનું ધ રેસ્ટ પછી નાઉન ન હોય, પરંતુ ધ રેસ્ટ ઓફ પછી નાઉન આવી શકે છે. મોટા ભાગે તે આપણે આગળ વાત કરીએ એમ સમ, ફ્યુ, અ ફ્યુ, અ લિટલ જેવા અનિશ્ચિત સર્વનામો સાથે ધ રેસ્ટ વપરાય છે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ નથી વપરાતું, તેની સાથે બીજા સર્વનામો પણ હોય છે. જેમ કે એક્ઝામ્પલ, મયુર હેઝ ઇટન સમ એપલ્સ એન્ડ કેપ્ટ ધ રેસ્ટ ઇન ધ કિચન. આમાં સમ અને ધ રેસ્ટ બે એવું કે મયુરે કેટલાક સફરજનો ખાધા અને બાકીના, અને બાકીના બધા રસોડામાં રાખી દીધા. નેક્સ્ટ, સમ ઓફ અસ ઓર્ડર્ડ ફોર આઈસ્ક્રીમ, એટલે આપણામાંથી કેટલાક લોકોએ આઈસ્ક્રીમનો ઓર્ડર કર્યો. ધ રેસ્ટ ટુક કોલ્ડ ડ્રિંક્સ, બાકીના બધાએ કોલ્ડ ડ્રિંક્સ લીધું. તો મિત્રો આ બધા અલગ અલગ ઇન્ડિફિનિટ પ્રોનાઉન્સ છે, આપણે શક્ય તેટલી આને સરળ રીતે યાદ રાખીએ અને એક્ઝામ્પલ્સને બરાબર સમજી અને બધાના જે પોઈન્ટ્સ છે, ક્યાં ક્યાં વપરાય છે, હકાર નકાર ક્યાં મિનિંગમાં વપરાય છે, કયો અર્થ દર્શાવે છે, તે યાદ રાખી અને પ્રેક્ટિસ કરીએ અને યાદ રાખીએ તો દરેક ઇન્ડિફિનિટ પ્રોનાઉન્સ તમને યાદ રહી જશે એવી અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત.